أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم शुरू करूँ छूँ अल्लाह ताला नाम थी जे अत्यंत कृपाणु अने दयाळु छे। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातु व मगफिरतु। विद्यार्थीनी मित्रों केम छो, आशा राखू छू के तमे बधा खैरियतथी हसो। अल्हम्दुलिल्लाह, हूँ तमारी गुजराती विषयनी शिक्षिका हजरा बहन हकीम। आजे धोरण 10 गुजराती माध्यम गुजराती विषय प्रथम भाषा माटे आ वीडियो बनावी रही छूँ। आशा राखू छू के मारो आ वीडियो तमने अभ्यासक्रम में मददरूप थशे। गया वीडियो नी अंदर आपणे गद्य 8 छत्री रतिलाल बोरीसागर जी द्वारा रचित हास्य निबंध छे एना विगते आपणे समझ मेळवी। आजे आपणे आ हास्य निबंधना स्वाध्यायनी चर्चा करीए। तो चालो बच्चाओ आपणे बिस्मिल्ला बोलीए। गद्य 8 छत्री साहित्यकार रतिलाल बोरीसागर अने साहित्य प्रकार छे एनो हास्य निबंध अने संकलन ओम हास्यम। तो चलो आपणे पहेला शब्दार्थनी समझूती मेळवी लईए कि भाई मैं तमने जेटली स्लाइड वीडियो में बताई छे एना नीचे अघरा शब्दों अर्थ लख्या छे, छता पाठ्यपुस्तकनी अंदर आपेला शब्दनी समझूती मेळवी लईए कि भाई साइज अंग्रेजी शब्द छे, कद माप, उपाय इलाज युक्ति, टकाव टकी रहे तेवू मजबूत, मिथ्या फोगट व्यर्थ नकामू, आचरण वर्तन सान्निध्य समीपता, क्षमा याचना क्षमा मांगवी ते, कारगत सफल, वार विलंब, जडवू मळवू। विरोधाती शब्द सज्जन दुर्जन, व्यवहारू अव्यवहारू। रूढ़ि प्रयोग जोईए, आचरण में मूकवू એટલે पालन करव, अमल में मूकवू, कदर करवी, लायकात जोई योग्य बदलो आपवो, फाफा मारवा, व्यर्थ प्रयत्न करवा। शब्द समूह माटे एक शब्द अडग रहू ते मक्कम। चलो आगळ वधीए કે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન એક છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। તો પહેલું છે, દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું કારણ કે, ઓપ્શન એ છે લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા, બી દુકાનદાર લેખકને હસાવવા ઈચ્છતો હતો, સી દુકાનદાર બધા સામે સ્મિત કર્યા કરતો હતો, ડી લેખકની ચતુરાઈ જોઈ હસતો હતો। તો જવાબ આવે એ, લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા। બીજું છે, લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે, એ લેખક પાસે પૈસા નહોતા, બી લેખકને રાજકોટ જવું ગમતું હતું, સી તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા, ડી છત્રી હવે વેચાતી મળતી ન હતી। તો એનો જવાબ આવે સી, તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા। આગળ વધીએ પાઠ્યપુસ્તકનો પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। દુકાનદારે લેખકને કઈ સલાહ આપી? તો દુકાનદારે લેખકને છત્રી એમની પાસે ટકે એવો ઉપાય શોધી કાઢવાની સલાહ આપી। બીજો સવાલ, પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું? તો પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ ફરમાવે છે। એક વાક્યના સવાલમાં સમજ પડી ગઈ? આગળ
પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન 3 કરીને આવે છે, જેમાં નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં કારણ આપો. પહેલું કારણ છે કે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે? તો જવાબ 1 આવે, રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા. પ્રશ્ન નંબર 2, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ ભરી લાગતી હતી, કારણ કે? કારણ કે અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય તેમ હતા, ઉપરાંત નાસ્તાનો વધારાનો ખર્ચ ઉમેરીએ તો 300 કે 350 રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી. સમજ પડે છે કે લેખક જો છત્રી લેવા અમદાવાદથી રાજકોટ સુધી જાય તો ઓછામાં ઓછો બસ ભાડાના 250 રૂપિયા થાય. હવે આટલી દૂર સુધી જાય તો એક તો સમય બગડે, બીજી વધારાની વાત કે ભાઈ જવાના છે તો 250 રૂપિયા ભાડું આપશે, અને ત્યાં નાસ્તાનો કે કંઈ બીજો કંઈ ખર્ચો થયો તો આમ કરીને 300 કે 350 રૂપિયા તો ખર્ચો થઈ જ જાય. તો એના કરતાં નવી છત્રી ન લેવાય? એટલા માટે કરીને પણ બધાને લેખકની આ વાત મૂર્ખામી ભરી લાગતી હતી. સવાલ 4 કરીને આપણા પાઠ્યપુસ્તકની અંદર છે કે નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો, અને ગુણ 4 હોય છે. બોર્ડની પરીક્ષામાં પણ ગુણ 4 માટે આ પ્રશ્ન પૂછી શકાય એવો છે, એટલે અગત્યનો છે. કે છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી? તો જો ઉત્તર લખવાની હું તમને ટેકનિક આપું છું કે સૌથી પહેલું તો તમે ઉત્તર લખો, પછી તમે લખો કે ભાઈ ગદ્ય છત્રી, સાહિત્યકાર રતિલાલ બોરીસાગર, સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ અને સંકલન ઓમ હાસ્યમમાંથી, બરાબર? વચ્ચોવચ પાનાની મિડલમાં તમે આ રીતે લખવાનું, સવાલ લખવાનો ઇટ્સ કમ્પલસરી, ત્યાર પછી એક લીટી છોડવાની, પછી જવાબ લખવાનો કે ઉત્તર, અને ત્યાર પછી આ રીતે તમારે ગદ્યનો પરિચય આપવાનો, ત્યાર પછી શરૂઆત કરવાની ફકરો પાડીને કે છત્રી નિબંધમાં લેખકના ભૂલકણા સ્વભાવને કારણે તેમની છત્રી વારંવાર ખોવાઈ જાય છે, છત્રી ન ખોવાય એ માટે લેખકને નીચે મુજબ સલાહો મળી હતી, બરાબર છે? પહેલું, લેખકને ગળામાં માળાની જેમ દોરી રાખવી, એ દોરી સાથે છત્રીને બાંધીને રાખવી, છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવી, વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછડ એટલે કે ચાદર વીંટીને રાખવી. જોજો હે, એવી સલાહો મળે છે કે જેનાથી આપણને હાસ્ય ઉપજે છે. બીજું, લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, તેમ તેઓ આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે. બીજું, પહેલું, હવે ત્રીજું, લેખકે ચાતુર્માસ એટલે 4 મહિના માટે, ચાતુર્માસ ચાતુઃ વત્તા માસ 4 માસ, દ્વિગુ સમાસ થાય, લેખકે 4 માસ દરમિયાન ઘરે જ રહેવું, એકટાણા કરવા, એકટાણા એટલે એક જ ટાઈમનું ખાવાનું ખાવું ને પ્રભુ ભજન કર્યા કરવું, આથી છત્રી ખરીદવી જ ન પડે એટલે છત્રી ખોવાવાનો પ્રશ્ન જ ન રહે. ચોથું, તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવું, જેથી કોઈને મળે તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે. આમ છત્રી ન ખોવાય એ માટે લેખકને વિવિધ સલાહો મળી હતી. વિદ્યાર્થીની મિત્રો, અહીં હું આ મારો વિડિયો નંબર 3 પૂર્ણ કરું છું. તમને અગત્યની એ જ સૂચના કે આમાંથી જોઈને સ્વાધ્યાય તમે નોટબુકમાં કોપી કરી લેજો. વધારામાં મેં ગૂગલ ફોર્મ પણ તમને સેન્ડ કર્યું છે, એ પણ ભરીને મોકલજો. ઓલ ધ બેસ્ટ, ટેક કેર, સેફ હોમ, અલ્લાહ હાફિઝ.